સતત વરસાદે પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। કુંભારિયા ગામની અંદર અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાડી પૂરથી 30 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ગળાડૂબ પાણી ભરાઈ ગયેલા છે 30 ઘરોની અંદર। કુંભારિયા ગામના 250 લોકોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે। લોકોએ સ્કૂલ વાડી કે પછી રસ્તા પર રાત વિતાવવાનો અત્યારે તેમને સમય આવી ગયો છે। મજબૂરી હતી તેમની। કુંભારિયા ગામના પાદરફળિયાની અંદર खाड़ी पूर आव्यो छे। मनीष परमार अमारी साथे जोड़ायेला छे, अत्यारे ग्राउंड जीरो पर छे। मनीष, मनीष आपनी पासेथी जाणवा मांगीशु, कुंभारिया गामनी अंदर ज्यारे खाड़ी पूरनी परिस्थिति जोवा मळी रही छे, कया प्रकारनी हालाकीनो सामनो करी रह्या छे लोको? जी बिल्कुल, किन्नरी वात करीए तो कुंभारिया गामना जे केवाय के स्लम विस्तार आवेलो छे ते गामना ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। છેલ્લા ન જેવા વરસાદમાં તમે દશમાં જોઈ શકો છો કે આ જે ગામના લોકો હતા તે ઘર પોતાનું છોડવા પણ મજબૂર બની ગયા છે, કારણ કે ઘરની અંદર 10 ફૂટ જેટલા પાણી દેખાઈ રહ્યા છે। આ જે સમસ્યા છે તે ખારી પૂરના લીધે સર્જાય છે। સ્થાનિકો આપણી પાસે છે, તેમની પાસે જાણવાના પ્રયાસો કરે છે। બેન, કેટલા વખતથી આ સમસ્યા છે અને આ લોકો ક્યાં ગયા? 10-5 વર્ષ સુધી પાણી ભરાય છે। આ લોકો ક્યાં ચાલ્યા જાય છે? એ બધા રૂમ લેટલો હે ભરે થી। કાકા, તમે અહીંયા રહો છો, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ મારા ભાઈ, બહુ તકલીફ। ક્યાં ગયા આ લોકો તમારા પાડોશી? ગમે એ વાડીઓમાં નાઈ જઈએ જાવું મળે છે। બિલકુલ, તો તમે દશમાં જોઈ શકો છો કઈ રીતના આ જે કુંભારિયા ગામ છે ત્યાં ગાડી આ જે ખાડી પૂર આવેલું છે। લોકો પોતાનું ઘર છોડવા પર મજબૂર બન્યા છે, કારણ કે આ પાણી છે તે લોકોના ઘરમાં ઘૂસી ગયું છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ કોઈ પરિસ્થિતિ પહેલી વાર નથી, પરંતુ આ કાયમ સર્જાતી પરિસ્થિતિ છે। અત્યારે જ્યાં હું ઊભો છું ત્યાં ગાડી જ કહેવાય કે 10 ફૂટથી વધુ પાણી જે લોકોના ઘરમાં ભરાયા છે। સુરત શહેરમાં નજીવો વરસાદ વરસ્યો છે, પરંતુ આ જે વરસાદ આવે છે તે બારડોલી અને કામરેજ પટકમાંથી જે વરસાદ વરસે છે, કહેવાય કે 33 ગામોનો જે વરસાદ ભેગો થાય છે અને આ ખાડીઓમાં જે વરસાદ છે પ્રવેશે છે અને ત્યારબાદ તેનો કોઈ પણ યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો। તેને લઈને જ જે વર્ષોથી જે સુરત શહેર સ્માર્ટ સિટી કહેવાય છે તેના આ ગામોમાં પરિસ્થિતિ છે, જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। હાલ જે નજીવા વરસાદમાં જે સુરત શહેરના જે કુંભારિયા ગામ છે ત્યાં ગાડી વરસાદ દેખાઈ રહ્યું છે અને જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કહેવાય કે વધુ વરસાદ વરસે તો જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બનશે। રોડ રસ્તા પર પાણી દેખાઈ રહ્યા છે। આ જે ખાડી આવેલી છે ત્યાં ગાડી એક નાનો બ્રિજ બનાવવામાં આવેલો છે, ત્યાં ગાડી પણ પાણી આવી રહ્યા છે। એટલે કહેવાય કે જે લોકોના ઘરોમાં પાણી પ્રવેશ તો ચૂકી છે, પરંતુ આ જો હજી વધુ વરસાદ બારડોલીના પંથકમાં જો વરસે તો પરિસ્થિતિ બિલકુલ હજી વિકટ બનશે। એટલે કહેવાય કે જે સ્માર્ટ સિટી સુરતનું જે કુંભારિયા ગામ આવેલું છે, કુંભારિયા ગામમાં જે ખાડીના પાણી છે તે ધીમે ધીમે લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યા છે અને લોકોએ હેરાન પરેશાન થવું પડ્યું છે। પોતે લોકોના જે લોકો હતા તે પોતે ઘર છોડવા પણ મજબૂર છે। એટલે સુરત શહેરમાં જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યાં ક્યાંક ખુશી દેખાઈ રહી છે, પરંતુ જે ગરીબ અને જે સ્લમ વર્ગના લોકો છે જે ખાડી કિનારે વસતા હોય છે તેમને આ પ્રકારનો મુસીબતનો સામનો કરવો પડે છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં નથી લેવાતા, તેને લઈને જ આ પરિસ્થિતિ સર્જાઈ છે। સ્માર્ટ સિટી સુરતના જે દાવા કરવામાં આવે છે કે પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ માત્ર ને માત્ર ચોપડે દેખાય હોય તેવું લાગી રહ્યું છે। રહીશો છે અહીંયા ગાડી હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બેન સાથે વાત કરીશું। બેન, કેટલા વખત આ તકલીફ પડી રહી છે? આ ઘરવાળા લોકો ક્યાં ચાલ્યા ગયા? ઘરમાં પાણી પ્રવેશી ચૂક્યું છે અત્યારે તો? અમે કોઈ કોઈના સગા સંબંધીના ઘરે ચાલ્યા ગયા છે। તમે ક્યાં રહો છો અત્યારે? અત્યારે ઘરમાં જ છે, હજુ પાણી અમારા ઘૂસવાની થોડી વાર છે એટલે ઘરમાં જ છે હવે। દર વખતે કેટલું પાણી આવે છે? દર વખતે માનો ને અડધું આવી જાય અમારા ઘરમાં। તંત્ર દ્વારા તેમને સ્કૂલ ખોલવામાં આવે છે અને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે। એટલે કહેવાય કે સુરતના કુંભારિયા ગામ છે ત્યાં ગાડી જે ખાડી પૂરની સમસ્યા છે તે યથાવત છે અને ફરી ન જીવા વરસાદમાં આ ગામના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, એટલે લોકોએ મજબૂરન બીજે આશરો લેવાનો વારો આવ્યો છે। જી બિલકુલ મનીષ, 30-30 ઘરો પાણીની અંદર ડૂબી જાય ત્યાં સુધી તંત્ર અત્યારે શું કરી રહ્યું છે? શું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ માટે થઈને કોશિશ કરવામાં આવી રહી છે? બિલકુલ, આપણે એના સ્થાનિક લોકો પાસે જાણવાના પ્રયાસો કરીશું કે તંત્ર દ્વારા
બેન અત્યારે કોઈ મહાનગરપાલિકાનો કર્મચારી કે કોઈ આવી આવ્યું છે? આવી ગયા, જોઈ ગયા, સાલી જોઈને ગયા છે. મદદનું શું કીધું? હવે મેં અમને એમ કીધું કે જમવાનું તમને મોકલી આપું ટાઈમ સર, અને જો વધારે પાણી ભરાય જ્યારે સ્કૂલના રૂમ એકદમ ખોલી આલું તો ચાલ્યા જજો. કિન્નરી વાત કરીએ તો તંત્ર અહીંયા આવી પહોંચ્યું છે, અને તંત્રએ માત્ર આશ્વાસન આપ્યું છે કે વધારે વિકટ પરિસ્થિતિ બનશે તો તેમને જમવાની સગવડ કરી આપવામાં આવશે, અને સાથે જ કહેવાય કે સ્કૂલ છે એ સ્કૂલમાં આશરો આપવામાં આવશે. પરંતુ દર વખતેની આવી પરિસ્થિતિ છે કે જ્યારે જ્યારે વધુ વરસાદ વરસે છે ત્યારે ત્યારે જે લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. આ તો ન જીવો વરસાદ છે, પરંતુ ભારે વરસાદ વરસે તો લોકોએ મજબૂરન અન્ય ઘર છે તે પણ ખાલી કરવા પડે. આપણે બીજી બાજુના દ્રશ્ય બતાવવાના કિન્નરી કોશિશ કરીશ કે જે આ પાણી છે તે માત્ર જે આ સોસાયટીના જે કહેવાય ઘરોમાં નથી, અન્ય ઘર છે તેમાં પણ પ્રવેશવાનું શરૂ કરી દીધું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કઈ રીતના. હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ રીતના જે દુકાનદારો છે અત્યારે દુકાન ખોલીને બેઠા છે, પરંતુ જે ઘરના લોકો છે તે નથી દેખાઈ રહ્યા. આ જે કહેવાય કે કુંભારિયા ગામના જે બાકડા મૂકેલા છે તે ખાડીના જે લોકો છે ત્યાં પાણી પ્રવેશી ચૂક્યા છે. ધીમે ધીમે પરિસ્થિતિ વિકટ બનશે, કારણ કે જે રીતના નજીવો વરસાદ વરસ્યો છે તેને લઈને જ ખાડી પૂર આવ્યો છે. જે અહીંના ઘરના લોકો છે તે જીવના ઓઠે જીવી રહ્યા છે, તેમની પાસે જાણવાના પ્રયાસો કરીશું. બેન, પાણી કેટલા વખતથી ભરાયું છે અહીંયા ઘારી, અને કેવી પરિસ્થિતિ અત્યારે છે તમને બિલકુલ તો આપણે જણાવો બેન, કેટલું પાણી ભરાયું છે, બીક લાગે છે, શું છે? બીક લાગે છે, ઘરમાં પાણી ભરાયું છે. બિલકુલ તો જે રીતના કિન્નરી આ જે લોકો છે તેમના ઘરમાં પણ ધીમે ધીમે પ્રાણી જે પાણી છે તે પ્રવેશવાનું શરૂ કરી દીધું છે. એટલે કહેવાય કે નાના નાના બાળકો છે તેમને હવે લોકો ક્યાં લઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી છે. હાલ તમે જોઈ શકો છો કે કુંભારિયા ગામના જે લોકો છે તે ભયના ઓઠે જીવી રહ્યા છે, કારણ કે દર વખતે આ જ રીતની પરિસ્થિતિ સર્જાય છે અને લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. મજબૂરન પોતાનું ઘર જ તેમણે ખાલી કરીને જવું પડતું હોય છે. દસમાં તમે સૌ જોઈ શકો છો કે કઈ રીતના આ જે બાકરા છે તે પણ બાકરા ડૂબી ગયા છે. વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, બેટા કેટલું પાણી છે અત્યારે, અને પાણી વરસે તો ક્યાં જશો? પાણી વરસે સ્કૂલમાં જવું છે. કેટલા વખતથી પાણી આવે છે? 5-6 વર્ષથી પાણી આવે છે. અને આ પાણી ક્યારથી ભરાયું છે અહીંયા ઘરે? અહીંયા કાલથી જ ભરાયું છે. કોઈ આવ્યો છે તમને મળવા માટે? હા, આવી ગયેલા છે. શું કીધું તમને? મને કીધું કે ગુજરાતી સ્કૂલ સારા છે ને. સ્કૂલ પાણી ક્યાં 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 લગીને આવે છે? આ દિવાલ ટાંકી ઘર ડૂબી જાય છે આખું. બિલકુલ કિન્નરી, તો આ જે નજીવો વરસાદ છે અને હાલ વરસાદ પણ વરસી રહ્યો છે, ઉપરવાસમાં વરસાદ પણ ભારે વરસી રહ્યો છે, એટલે ખાસ કરીને વાત કરીએ તો જે પાણી આવે છે તે બારડોલીમાંથી આવે છે, અને કહેવાય કે 33 જેટલા ગામો છે તેનું પાણી ભેગું થાય છે, અને આ તમામ પાણી છે તે એક ખાડીમાં આવે છે, અને આ ખાડીનું પાણી છે તે લોકોના ઘરમાં દર વર્ષે પ્રવેશતું. એટલે ફરીથી આ જે પરિસ્થિતિ છે તે સર્જાય છે, લોકોના ઘર જળબંબાકાર થઈ ગયા છે, અને લોકોના ઘર છે તે ડૂબી જવાની નોબત આવી છે. જી કિન્નરી. બિલકુલ મનીષ, આપ આ રીતે ગ્રાઉન્ડ ઝીરો પરથી ચિતાર મેળવતા રહેશો. હાલ આપનો ધન્યવાદ.